જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેમાંનું પ્રકરણ 6 જે આપણે જોઈ રહ્યા છીએ, તત્વજ્ઞાનનું સ્વરૂપ. એમાંનો આજનો જે ટોપિક છે તત્વજ્ઞાનની ઉપયોગિતા છે, કે તત્વજ્ઞાન કઈ રીતે ઉપયોગી છે આપણા જીવનની અંદર, તત્વજ્ઞાન ઉપયોગી કઈ રીતે છે. કેટલાય લોકો એમ કહે છે કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાથી શું ફાયદો થાય છે આપણને, તત્વજ્ઞાનનો અભ્યાસ એ તત્વજ્ઞાન વિષય એ આપણને શું ફાયદારૂપ બને છે. તો અહીંયા આપણને સમજાવવા માગ્યું છે કે તત્વજ્ઞાનના અભ્યાસથી શું ફાયદો થાય છે, એની ઉપયોગિતા શું છે, એની આપણે સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. એ પહેલાં જો વિદ્યાર્થી મિત્રો, તમે મારી આ જે યુટ્યુબ ચેનલ છે એના નીચે લાઇકનું બટન છે, લાઇકનું બટન તમે દબાવ્યું ના હોય તો દબાવજો, અને સબસ્ક્રાઇબ મારી ચેનલને કરજો, અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો. જો કોઈ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર છે, મારું નામ, અને તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને પણ એનું સોલ્યુશન મેળવી શકો છો. તેમજ તમે વિદ્યાર્થી મિત્રો મારા જે આગળના વિડીયો જોવા માગતા હોય તો યુટ્યુબ પર જઈ અને એડી ન્યૂઝ લખજો, તો એડી ન્યૂઝ લખવાથી ત્યાં આગળ આ લોગો આવશે, અને તમે પ્લેલિસ્ટની અંદર જઈ અને તમામ પ્રકરણો જ્યાં આગળ વિડીયો મૂકેલા છે એ વિડીયો તમે જોઈ શકો છો. તો જોઈએ આપણે તત્વજ્ઞાનની ઉપયોગિતા, તત્વજ્ઞાન એ શું કઈ રીતે ઉપયોગી છે આપણા જીવનની અંદર. તો અહીંયા આપણને સમજાવવા માગ્યું છે કે જો કોઈ પણ ડાયો માણસ હશે, તો એ ડાયો માણસ જેમ ડાહપણનો દુશ્મન બનીને પોતાને ડાયો ગણાવી શકતો નથી, તેમ તત્વજ્ઞાનનો વિરોધ બુદ્ધિગ્રાહ્ય રીતે કરી શકતો નથી. અને બીજા શબ્દોમાં કહીએ તો તત્વજ્ઞાનનો કોઈ વિકલ્પ જ નથી, તેની ઉપયોગિતા સ્વયં સિદ્ધ છે, કારણ કે તેનો વિરોધ આંતરવિરોધ સાબિત થાય છે. કેવો? આંતરવિરોધ સાબિત થાય છે. કોઈ પણ ડાયો માણસ હોય એ ડાહપણનો દુશ્મન બનીને પોતાને ડાયો ગણાવતો નથી. તે જ રીતે આપણે જોઈએ તો તત્વજ્ઞાનનો જે વિરોધ કરે છે, કેટલાક લોકો એવા હોય છે કે તત્વજ્ઞાનનો શું કરે છે, રે વિરોધ કરતા હોય છે કે તત્વજ્ઞાન એ ભણવા લાયક વિષય નથી. જે રીતે ડાયો માણસ ડાહપણનો દુશ્મન બને અને પોતાને ડાયો ગણાવી શકતો નથી, તેમ તત્વજ્ઞાનનો વિરોધ કરે છે એ માણસ એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકતો, બુદ્ધિગ્રાહ્ય રીતે કરી શકતો નથી વિરોધ. કોનો? તત્વજ્ઞાનનો. અહીંયા તત્વજ્ઞાનની અર્થમાં અહીંયા આગળ આપ્યું છે કે તત્વજ્ઞાનનો સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી, ઉપયોગિતા સ્વયં સિદ્ધ છે, કારણ કે તેનો વિરોધ કેવો છે, આંતરવિરોધ સાબિત થઈ જાય છે. આંતરવિરોધ એટલે કે તત્વજ્ઞાનનો જે વિરોધ કરે છે એ વિરોધમાં પણ તત્વજ્ઞાનનો અભ્યાસ જ કરે છે, વિરોધ કરે છે એમાં પણ તત્વજ્ઞાન આવી જ જાય છે. ખ્યાલ આવે છે મારો કહેવાનો શું છે? કે કોઈ માણસ એમ કહે છે કે તત્વજ્ઞાન એ અભ્યાસ કરવા લાયક વિષય નથી, એ પ્રશ્ન કરે છે, તો આપણે એમ કહે કેમ નથી, તો એનો એ દલીલો આપશે. તો આ સુધી એક તત્વજ્ઞાનનો અભ્યાસી થઈ જ જાય છે વ્યક્તિ, એટલે કે તત્વજ્ઞાનનો એ વિરોધી હોય છતાં પણ એ વ્યક્તિ છે એ તત્વજ્ઞાનનો અભ્યાસી બની જ જાય છે. તત્વજ્ઞાન વગર આંતરવિરોધ સાબિત થઈ જાય છે, વિરોધ કરે છે તત્વજ્ઞાનનો પણ એ તત્વજ્ઞાની જ બની જાય છે. દાખલા તરીકે આપણે કોઈ કહે કે તત્વજ્ઞાન બિનજરૂરી છે, શું કહે છે આગળ, કોઈ એમ કહે કે તત્વજ્ઞાની કેવું છે, બિનજરૂરી છે, તો આપણે એને પૂછીએ સે રીતે સમજાવો કે તત્વજ્ઞાની બિનજરૂરી છે, તો આપણે એને પૂછીએ કઈ રીતે સમજાવો, તો તરત જ એ શું કરે છે, એ સમજાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે શું થઈ જાય છે, એ તત્વજ્ઞાનના અંદર જ આવી જાય છે. આમ બ્રિટિશ તત્વચિંતક જે F.H. બ્રેડલ લખે છે કે તત્વજ્ઞાનનો ઇનકાર કરનાર જે તત્વજ્ઞાનનો લઘુ બંધુ જ છે, જે ઇનકાર કરે છે એ તત્વજ્ઞાનનો મિત્ર છે, અને એ જ ઇનકારમાં વિરોધમાં પણ એ તત્વજ્ઞાનનો અભ્યાસી બની જાય છે. આમ આપણી જે તત્વજ્ઞાન અને બિન તત્વજ્ઞાન વચ્ચે જે સારા અને નરસા વચ્ચેનો છે ભેદ શું છે, તત્વજ્ઞાન અને બિન તત્વજ્ઞાન વચ્ચે ભેદ નથી. તત્વજ્ઞાન અને બિન તત્વજ્ઞાન વચ્ચે જે આપણી પસંદગી તત્વજ્ઞાન અને બિન તત્વજ્ઞાનની નથી, કે હું તત્વજ્ઞાનનો અભ્યાસ યોગ્ય છે કે કરવો જોઈએ કે ના કરવો જોઈએ,
એનો એની પસંદગી બંને વચ્ચે નથી. પણ સારા અને નરસા, સારા અને નરસા તત્વજ્ઞાન વચ્ચે છે. એટલે કયું તત્વજ્ઞાન સારું અને કયું તત્વજ્ઞાન ખરાબ, એની આગળ વાત આપણને કરેલી છે. જેમાં આપણે જોઈએ તો પહેલું જે આગળ તત્વજ્ઞાન માનવ જિજ્ઞાસાને સંતોષે છે. માણસની જિજ્ઞાસા, જે માણસની જિજ્ઞાસા છે એને સંતોષે, જિજ્ઞાસા પોતાની ઈચ્છાઓને સંતોષે છે. માણસ છે કોઈ પણ વસ્તુનો મૂળગામી વિચાર કરવા માટે એ માણસની સહજ પ્રકૃતિ છે. તો કોઈ પણ વસ્તુનો વિચાર કરે છે અને વિચાર કરવો એની એના મૂળગામી, એના મૂળની અંદર જવું એની સહજ પ્રવૃત્તિ છે. અને દરેક ચિંતક પોતાના વિચારને અંતિમ બિંદુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ ચિંતક હશે તો એ ચિંતક પોતાના જે વિચારો છે એ વિચારોને શું અંતિમ બિંદુ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એ સમસ્યા હોય કે કોઈ પણ વિચારો હોય એને મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. અને સાચા અર્થમાં જોઈએ તો પશ્ચિમ અને પૂર્વની વિચારધારા અપ્રિતમ જિજ્ઞાસાનો જ એ ઇતિહાસ આપે છે. એટલે કે કોઈ પણ જિજ્ઞાસા જ્યાં સુધી એનો સંતોષ ન થાય ત્યાં સુધી એને લગતી વિચારણાઓ, એના લગતી આગળ વિચારણાઓ ચાલ્યા જ કરે છે. એટલા જ માટે કહેવાય છે કે તત્વજ્ઞાન દ્વારા માનવ જિજ્ઞાસાને સંતોષાય છે. એટલે કે કોઈ વ્યક્તિ કોઈ અમુક જાણવાની ઈચ્છા છે, કોઈ સંશોધન કરવું છે, તો એ ચિંતક કે એ વ્યક્તિ જ્યાં સુધી એ સંશોધનને પૂર્ણ નહીં કરે, અંતિમ બિંદુ સુધી પહોંચાડશે નહીં, જ્યાં સુધી એની જે જિજ્ઞાસા છે સંતોષાશે નહીં, ત્યાં સુધી એ કાર્યરત રહે છે. અને એ કામ કરવાથી, એ ચિંતન કરવાથી, એ વિચારો કરવાથી પોતાની જે જિજ્ઞાસા છે એને સંતોષ આપે છે. બીજા નામ છે તત્વજ્ઞાન જીવનશોધનનું વ્યાકરણ છે. જીવનશોધન વ્યાકરણ કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષાને શીખવા માટે શું કરવું પડે છે? ગુજરાતી વ્યાકરણ શીખવું પડે છે. જો તમે શીખશો તો ગુજરાતી ભાષા તમને આવડશે, સારી રીતે ગુજરાતી ભાષા બોલી શકો અને લખી શકશો. એ જ રીતે જો તત્વજ્ઞાન તમારે શીખવું હશે, તત્વજ્ઞાન છે સાનું વ્યાકરણ કે જીવનશોધન, એટલે કે સારું જીવન જીવવા માટે એ તત્વજ્ઞાન તમારે શીખવું પડશે. તત્વજ્ઞાનનો અભ્યાસ છે તો તમે સારું જીવન જીવનશોધન કરી શકશો. તત્વજ્ઞાન એ વૈચારિક સ્પષ્ટતાનો આગ્રહ રાખે છે. વૈચારિક આપણે વિચારો, વિચારવાની શું સ્પષ્ટતા હોવી જોઈએ, વિચારો યોગ્ય હોવા જોઈએ. આ સ્પષ્ટતાને કારણે માનવ બુદ્ધિ પારદર્શી અને મૂર્ગગામી બને છે. માણસની બુદ્ધિ છે પારદર્શી બને છે. જો આપણા વિચારો સારા હશે તો આપણા વાણી સારી હશે, આપણી બુદ્ધિ સારી હશે, બુદ્ધિ પારદર્શી મૂળગામી બને છે. અને જેને કારણે માણસ છે સારાસાર અને વિવેક એ તત્વજ્ઞાન દ્વારા કેવળ વૈચારિક સ્પષ્ટતા જ નહીં પરંતુ આચારની વ્યવહારની પણ સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે. એ સારાસારનું જ્ઞાન થાય છે એને, અને બીજું શું આચારની વ્યવહારિક સ્પષ્ટતા પણ એનાથી થાય છે. અને એના આધારે આપણે કહી શકીએ કે તત્વજ્ઞાન છે જીવનશોધનનું શું છે વ્યાકરણ ગણવામાં આવ્યું છે. આમ આપણે તત્વજ્ઞાનથી જે તત્વજ્ઞાનનો જે અભ્યાસ છે એમાં આપણે જોવા જઈએ તો સ્પષ્ટતા એને કારણે માનવ બુદ્ધિ છે પારદર્શી પુરોગામી બને છે. જીવનશોધનનું વ્યાકરણ સારા સારું શું ખરાબ શું એનું ખ્યાલ આવે છે. અને તત્વજ્ઞાન દ્વારા વૈચારિક સ્વચ્છતા જ નહીં પરંતુ આચરણ અને વ્યવહારની સ્વચ્છતા પણ પ્રાપ્ત થાય છે. અને એ અર્થમાં તત્વજ્ઞાન એ જીવનશોધન, આપણું જીવન સારું કઈ રીતે જીવવું એ તત્વજ્ઞાનના અભ્યાસથી આપણે કરી શકીએ છીએ. પારદર્શી મૂળગામી સારા સારનું જ્ઞાન, આચાર અને વ્યવહાર, આ તમામ બાબતો એ તત્વજ્ઞાનના અભ્યાસથી આપણે એ આપણા જીવનને સુદૃઢ બનાવી શકીએ છીએ. આગળ આપણે જોઈએ તો ત્રીજા નંબરનું છે તત્વજ્ઞાન અન્યના વિચારોને સમજવાની શક્તિ અને બળ આપે છે. તત્વજ્ઞાન એ શું આપે છે? અન્યના વિચારોને સમજવાની શક્તિ અને બળ આપે છે. જેમાં આપણે જોઈએ તો તત્વજ્ઞાન વસ્તુના હાર્દને પામવાનો પ્રયત્ન, હાર્દ જે વસ્તુનો હાર્દ છે એ વસ્તુનું શું અર્થ થાય છે, વસ્તુ શું ઉપયોગી છે, એનો ઉપયોગ શું છે, એ જીવન અંદર ઉપયોગ આવેલું છે વસ્તુ, આ એના હાર્દ સુધી કોઈ પણ વિચાર છે તો વિચારના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. અને તે દ્વારા વસ્તુને સત્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સાચું જ્ઞાન આપણને ક્યારે મળે? આપણે એના હાર્દ સુધી પહોંચીએ, એના મૂળ સુધી પહોંચ્યું તો જ આપણને સાચું જ્ઞાન મળે છે. એમને સાચું જ્ઞાન મળતું નથી. કેટલાય આપણને ખોટા ખોટા પ્રકારના અનેક ખોટા પ્રકારની વાતો કરતા હોય છે પણ એ ખોટી વાતો પણ આપણે નજર નાખતા નથી. પણ એ ખોટી વાતની સાચી વાત એની હકીકત સુધી પહોંચવું હોય
તો એનો મૂળ એનો હાર્દ એના મૂળમાં પહોંચવું પડશે, તો તમે એ સાચું શું છે આપણે જાણી શકીએ છીએ. આમ સત્ય દ્રષ્ટિ દ્વારા વ્યક્તિ પૂર્વગ્રહ મુક્ત જીવન જીવી શકે છે. જો અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે સત્ય દ્રષ્ટિ દ્વારા પૂર્વગ્રહ, પહેલાં તો પૂર્વગ્રહ કોને કહીશું? પૂર્વગ્રહ એને કહીશું કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પદાર્થ છે કે જેને આપણે જોયો નથી, જેને આપણે અનુભવ કર્યો નથી, જેને આપણે મળ્યા નથી, એને આપણે જાણતા નથી, આવો પદાર્થ કે વ્યક્તિ છે એના વિશે આપણને કોઈ એમ કે આ વ્યક્તિ ખરાબ છે, આ વસ્તુ સારું નથી, તો આપણે એ વસ્તુ એ વ્યક્તિ પ્રત્યે જ આપણા મનની અંદર વિચારો શું થઈ જશે કે એ વસ્તુ સારી નથી, એ વ્યક્તિ ખરાબ છે, એવું થઈ જશે. એ શું ગણાય છે? પૂર્વગ્રહ ગણાય છે. તો પૂર્વગ્રહ શાનાથી બંધાય છે? એ અસત્ય વિચારોથી પૂર્વગ્રહ બંધાય છે. અને સત્ય દ્રષ્ટિ દ્વારા આપણે શું થાય છે? પૂર્વગ્રહ મુક્ત જીવન જીવી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ પદાર્થનું જે અપૂરતું જ્ઞાન આપણને રહેતું નથી સત્ય દ્રષ્ટિ દ્વારા, અને અન્યને સમજવા માટે જે સમજવાની જરૂર પડે છે તે તત્વજ્ઞાનના અભ્યાસમાં શક્ય બને છે. અને આ રીતે તત્વજ્ઞાન અન્યના વિચારોને સમજવાની શક્તિ આપે છે આપણને. અન્યના વિચારોને પણ આપણે સમજી શકીએ છીએ. તત્વજ્ઞાનનો અભ્યાસી વ્યક્તિ હશે એ બીજાના વિચારોને, બીજાના વિચારો છે પોતાના, બીજાના વાણી છે એને સાંભળશે, સમજશે, અને એના વિચારોને પણ સમજવાનો પ્રયત્ન એ તત્વજ્ઞાની કરે છે, તત્વજ્ઞાનમાં કરવામાં આવે છે. ચોથા નંબર છે, તત્વજ્ઞાન વૈચારિક સ્વાતંત્ર્ય આપે છે, એટલે કે વિચારવાની સ્વતંત્રતા આપે છે. તત્વજ્ઞાનની અંદર વૈચારિક સ્વતંત્રતા હોય છે કે કોઈ પણ જે મનની અંદર વિચાર આવે છે એનો તમે સંશોધન કરી શકો છો, એના પર તમે વૈચારિક વિચારણા કરી અને એના વિચારણામાં તમે આગળ વધી શકો છો. તત્વજ્ઞાનનો અભ્યાસ આપણે જોઈએ તો કોઈ એક પરંપરા કે કોઈ એક વિચારસરણીમાં પૂરાઈ રહેવું નહીં, પણ કારણ વિચારનું બંધિયારપણું એ સાચા અર્થમાં તત્વજ્ઞાન નથી, અને તત્વજ્ઞાન આપણને વૈચારિક સ્વતંત્રતા આપે છે. દાખલા તરીકે આપણે જોઈએ કોઈ શાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે આપણે, તો સમાજશાસ્ત્રની અંદર ફક્ત વિચારણી વિચારસરણા સમાજના લોકોની જ હોય છે. સમાજશાસ્ત્રની અંદર સમાજના લોકોનો જ અભ્યાસ કરવામાં આવે છે, તો એમાં જે વિચારસરણી થશે એ કઈ થશે? સમાજના લોકોની જ થશે. ઇતિહાસ, તો ઇતિહાસમાં જે બનેલી ઘટનાઓ છે એની વિચારસરણી હશે. તો આમ દરેક જે શાસ્ત્રો છે, શાસ્ત્રો પોતાના કોઈ નિશ્ચિત એક જ વિચારો તરફ બંધિયારપણું જોવા મળે છે, જ્યારે તત્વજ્ઞાનની અંદર આવું બંધિયારપણું નથી. કેમ કે તત્વજ્ઞાન કોઈ એક વિચારસરણીમાં પુરાઈ શકે નહીં. કોઈ પણ જે વિચાર આવે એ તત્વજ્ઞાનનો અભ્યાસ છે. કોઈ પણ વિચાર આપણે અહીંયા બેઠા છે અને તમે જે વિચાર કરો છો અને એ વિચારથી તમે એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરશો, તો એ એકનું તત્વજ્ઞાન એ શું છે? વૈચારિક સ્વતંત્રતા છે. કે એવું નહીં કે સમાજનો વિચાર કરવાનો, ઇતિહાસનો વિચાર કરવાનો. કોઈ પણ તત્વજ્ઞાન એ વિચારસરણીમાં, એક વિચારસરણીમાં પુરાઈ રહેતું નથી. એ તમામ વિચારોનો અભ્યાસ તત્વજ્ઞાનની અંદર કરવામાં આવે છે અને કોઈ એક વિચાર તરફ આગળ વધતું નથી. તેના કારણે તત્વજ્ઞાનને શું કહેવામાં આવ્યું છે? તત્વજ્ઞાનને તત્વજ્ઞાન છે વૈચારિક સ્વાતંત્ર્ય આપે છે. પાંચમા નંબરનું છેલ્લું છે, એ તત્વજ્ઞાન સત્યમય જીવન જીવતા શીખવે છે. સત્યમય, સાચું જીવન જીવતા આપણને તત્વજ્ઞાન આપે છે કે કઈ સત્યમય જીવન કઈ રીતે જીવી શકીએ છીએ. તો તત્વજ્ઞાન આપણને સત્યમય જીવન જીવતા શીખવે છે. જો વિદ્યાર્થી મિત્રો, તો તત્વજ્ઞાન આપણને સત્યમય જીવન જીવતા શીખવે છે, જેમાં આપણને એમ કહે છે કે તત્વજ્ઞાન માણસ સાથે સંકળાયેલ હોવાથી કેવળ હકીકત લક્ષી સત્ય જ્ઞાન પર ભાર આપતું નથી, પણ સત્યને જીવનમાં રૂપાંતર કરવા પર ભાર મૂકે છે. સત્ય, તત્વજ્ઞાન એ સત્ય સાથે સંકળાયેલું છે, તો એના આધારે આપણે કહી શકીએ કે હકીકત સત્યલક્ષી જ્ઞાન ઉપર ભાર આપતું નથી, પણ તત્વજ્ઞાન એ સત્યને કઈ રીતે આપણા જીવનની અંદર ઉતારવાનું છે, સત્યને જીવનમાં કઈ રીતે ઉતારવું એના પર ભાર મૂકે છે. અને ફક્ત સત્ય અનુસરવું નહીં પણ જીવનની અંદર ઉતારવું એ પણ જરૂરી છે. હું સત્ય અનુસરું તો એ યોગ્ય બાબત નથી, પણ આપણા જીવનની અંદર જો સત્ય ઉતારીશું, આપણા વ્યવહારમાં સત્ય હશે, તો જ એ વ્યક્તિ
એ સારું જીવન જીવી શકશે. અને એટલા માટે તત્વજ્ઞાન એ સત્યમય જીવન જીવતા માણસને શીખવે છે. તત્વજ્ઞાન આપણને નૈતિક અને સાચી આધ્યાત્મિક તરફ દોરી જાય છે. તત્વજ્ઞાનની નૈતિકતા એટલે કે શું, નૈતિકતા એટલે કે કયું કામ યોગ્ય છે, કયું અયોગ્ય છે, સારા સારનું ભાન આપણને કરાવે છે. અને આધ્યાત્મિક તરફ, ઈશ્વર તરફ આપણને તત્વજ્ઞાન લઈ જાય છે. તત્વચિંતક માને છે કે સત્ય જીવનમાં પાગરવું જોઈએ, કારણ કે આચાર પ્રથમો ધર્મ, કેવળ વિચાર કરતા આચાર મહત્વ મૂલ્યવાન છે. જો અહીંયા તત્વચિંતકો શું માને છે, સત્ય જીવનમાં પાગરવું જોઈએ, એટલે કે જીવનની અંદર હંમેશા સત્યને અનુસરવું જોઈએ, સત્ય બોલવું જોઈએ અને સત્યનું અનુસરણ કરવું જોઈએ. એટલા જ માટે આગળ કહેવામાં આવે કે આચાર પ્રથમો ધર્મ, આચરણ આવરું, કેવળ વિચાર કરતા આચરણ મૂલ્યવાન છે. વિચારો કરતા આચરણ મૂલ્યવાન છે. વિચારો સારા છે, કે મારા મનની અંદર ખૂબ જ સારા વિચારો છે, મારું આચરણ ખરાબ હોય તો એ વિચારો કોઈ કામના ખરા નથી કામના. એટલે જો આપણું આચરણ, વિચારો ખરાબ હશે, જો તમારું આચરણ સારું હશે તો તમે મૂલ્યવાન બનો છો. એટલે કે આપણું આચરણ સારું, આપણો વ્યવહાર સારો હોવો જોઈએ. કોઈના પાસેથી આપણે ઉછીના પૈસા લઈએ છીએ તો એના તે ટાઈમે આપણે એને આપી દઈએ, કોઈને મદદરૂપ થઈએ છીએ, આપણે કોઈને મદદરૂપ થઈએ છીએ, તો આપણું આચરણ જો બીજા વ્યક્તિઓ પ્રત્યે સારું હશે તો એ વ્યક્તિ પોતે સારો ગણાશે. ફક્ત વિચારો સારા નહીં પણ વિચારો સાથે આચરણ પણ મૂલ્યવાન ગણવામાં આવ્યું છે. તેથી તત્વજ્ઞાન આપણને કેવું સત્યમય, સાચું જીવન, સત્યમય જીવન જીવશું તો આપણા આચરણમાં પણ એ આવશે, અને આપણું આચરણ સારું હશે તો આપણે સાચું એવું સત્યમય જીવન જીવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે આ પ્રશ્ન આપણે જે જોયો કે તત્વજ્ઞાનની જે ઉપયોગિતા છે એ પ્રશ્ન જોયો, અને એ પ્રશ્ન પણ આ પ્રશ્ન પણ પરીક્ષાના ખૂબ જ ઉપયોગી છે. હજુ પણ જો વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ છે એને જો સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને હજુ પણ જો લાઇકનું બટન દબાવેલું ના હોય તો લાઇકનું બટન પણ દબાવજો, અને તમારા મિત્રોને મારા વિડીયો શેર કરજો. ઓકે, અસ્તુ, જય હિન્દ.